नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। राज्य में हार्ट एटेक ना बनावो सतत वधी रहा छे, त्यारे भारतीय जनता पार्टी ना प्रदेश ना डॉक्टर सेल द्वारा कार्यकरो ने CPR तालीम आपवानू शुरू करायु छे। आ कार्यक्रम नो 2 एप्रिले मुख्यमंत्री भूपेन्द्र पटेले अमदावाद सिविल हॉस्पिटल खाते थी अने प्रदेश अध्यक्ष CR पाटिले सूरत खाते थी प्रारंभ करायो छे। आजे 38 कॉलेजो में 1200 जेटला तबीबो भाजपना कार्यकरो ने तालीम आपशे। अमदावाद सिविल हॉस्पिटल खाते आ कार्यक्रम नो प्रारंभ कराव्या बाद सौथी पहला मुख्यमंत्री भूपेन्द्र पटेले आ ट्रेनिंग लीधी हती। कृषि मंत्री राधाजी पटेले जणाव्युं हतुं के हर हमेश खेडूतना कल्याण ने वरेली मुख्यमंत्री भूपेन्द्रभाई पटेलनी सरकारे खेडूतोना हित माटे वधु एक क्रांतिकारी निर्णय लईने सौराष्ट्रना जिल्लाओमां लाल डूंगळी बटाटा पकवता खेडूतो माटे 330 करोड़नुं पेकेज जाहेर कर्युं छे। आ पेकेज बाबते पाटण जिल्लाना खेडूतो माटे उद्योग मंत्री बळवंतसिंह राजपूते तेमज वडोदरा जिल्ला माटे दंडक बालकृष्ण शुक्लए आ बन्ने जिल्लाना बटाटानुं वावेतर करता खेडूतोने पण आ पेकेजनो लाभ आपवा करेली रजूआत संदर्भे मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले पाटण अने वडोदरा जिल्लाना खेडूतोना हितमां बटाटा माटेनी सहाय पेकेज योजनामां आ 2 जिल्लानो समावेश करवानो त्वरित निर्णय कर्यो छे। મહેસાણાના બહુચરાજીમાં 3 દિવસીય ચૈત્રી ઉત્સવ ઉજવાશે। 4 એપ્રિલ થી 6 એપ્રિલ સુધી ચૈત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવમાં 15 લાખ થી વધુ ભક્તો દર્શન કરશે। આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી તંત્ર પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। ભાતીગઢ લોકમેળાને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ભક્તો ગરમીથી પરેશાન ન થાય તે માટે સ્પ્રિંકલ ફુવારા ગોઠવવામાં આવશે। એટલું જ નહીં, પગપાળા આવતા ભક્તો માટે સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવશે। આ ઉપરાંત માતાજીના લાઈવ દર્શન માટે વહીવટી તંત્રે લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ચાહકોની માંગ પર છગ્ગો જમાવનારા સિક્સર કિંગ સલીમ દુરાનીનું રવિવારે વહેલી સવારે અવસાન થયું છે। દુરાનીના અવસાનના સમાચાર સાથે જ ભારતીય ક્રિકેટ આલમમાં શોક છવાયો છે। મહાન ક્રિકેટર સલીમ દુરાનીએ જામનગરમાં પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા। સલીમ દુરાની લાંબા સમયથી બીમાર હતા, તેઓ 88મા વર્ષે અવસાન પામ્યા છે। તેમના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું। દિગ્ગજ પૂર્વ ક્રિકેટરો અને વર્તમાન સ્ટાર ક્રિકેટરોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। સેશન્સ કોર્ટ દ્વારા ઈસનપુરમાં યુવકને જીવતા સળગાવવાના મામલે 2 સગાભાઈઓને ફાંસીની સજા ફટકારી છે। મૃતકની જુબાની સાથે પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ દ્વારા સજા કરવામાં આવી। સેશન્સ કોર્ટે 118 પેજનો ચુકાદો લગાવ્યો હતો। આ અગાઉ રાજકોટના જેતલસરના ચકચારી સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે ફાંસીના સજા સંભળાવી હતી। મળતી માહિતી મુજબ અમદાવાદની સેશન્સ કોર્ટ 2 સગાભાઈઓને ફાંસીની સજા સંભળાવી છે। વર્ષ 2019માં 2 સગાભાઈઓએ કોઈ બાબતે નજીવી બોલાચાલી બાદ એક યુવકને જાહેરમાં સળગાવ્યો હતો। રેરેસ્ટ ઓફ ધી રેર ગણાતા આ કેસમાં કોર્ટે સંજ્ઞાન લઈ બંને ભાઈઓને દેહાંત દંડની સજા ફરમાવી છે। આ કેસમાં 25 ઓગસ્ટ 2019 ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મૃતક પંકજ પાટીલનું ગંભીર રીતે દાઝવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। મૃતકની જુબાની અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને આધારે કોર્ટ સજા ફટકારી છે। સેશન્સ કોર્ટે 118 પેજનો ચુકાદો સંભળાવ્યો છે।